કેદારનાથ ગંગોત્રી જેવા તીર્થધામોને કારણે ઉત્તરાખંડમાં દેશભરના યાત્રાળુઓ આવે છે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હજારો યાત્રાળુઓ ફસાઈ ગયા છે ગુજરાતમાં પણ સેંકડો યાત્રાળુ ફસાયા હોવાની આશંકા છે જામનગર જિલ્લામાંથી પણ તીર્થધામોની યાત્રાએ ગયેલા લોકોના જીવ પણ પડીકે બંધાયા છે લાલપુર ગામના ઉમેદભાઈ મેસવાણીયા દામિનીબેન વેસવાણિયા મનીષકુમાર દાણીધારિયા રાહી દાણીધારિયા તથા શોભનાબેન કાપડી નામના પાંચ લોકો ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ફસાયેલા છે જોકે આ બધા હાલ સુરક્ષિત હોવાનો અહેવાલ છે આ ઉપરાંત પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયેલા હોઈ શકે છે રાજ્ય સરકાર દ્વારા તથા જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા ફસાયેલા યાત્રાળુઓના સ્વજનો માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે ફસાયેલા યાત્રાળુઓના સગા સંબંધીઓ કે ટૂર ઓપરેટરોને રાજ્ય સરકારની હેલ્પલાઇન ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ વન નાઇન ડબલ ઝીરો અથવા જામનગર જિલ્લા કંટ્રોલ રૂમ ઝીરો ટુ ડબલ ટુ ડબલ થ્રી ફોર ઝીરો ફોર ઉપર સંપર્ક સાધવા કલેક્ટરે અનુરોધ કર્યો છે વિવિધ પડતર માંગણીઓ પૂરી કરવા એસટી નિગમના કર્મચારીઓએ સરકારને વીસ ઓક્ટોબર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે નહીંતર એકવીસ થી હડતાલ કરવાની ચીમકી આપવામાં આવી છે જો આ હડતાલ થશે તો રાજ્યની આઠ હજાર બસના પૈડા થંભી જશે દિવાળી ટાણે જ એસટી સેવા ઠપ થઈ જશે તો યાત્રાળુઓને ભારે હાલાકી થશે આજે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન એટલે કે ઈદ એ મિલાદુનબીની દેશભરમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જામનગરમાં સુમરા ચાલી વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા એકાવન કિલોની કેક કાપવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં જુલુસ પણ નીકળ્યા હતા